ભાષા નહી બોલ યાર, હું બરબાદ થઈ ગયો મારા દોસ્ત. સની, શું થયું? ક્યાં છો તું? હું આવું. હું અમદાવાદ છું. અમદાવાદ? રાજકોટમાં નથી તું? ના. તો અત્યારે તો કેવી રીતે આવું? સારું ચાલો, હું આવું છું, તું ચિંતા ના કર. પેલા કે તો ખરો, થયું શું છે? યાર મારું બ્રેકઅપ થઈ ગયું. ગીત મને છોડીને ચાલી ગઈ. હું બરબાદ થઈ ગયો મારા દોસ્ત. મને કંઈ સમજાતું નથી, હું શું કરું? તારી તો તને શું, હું પાગલ લાગું છું કે પ્રેમલા પ્રેમલીની જોડીઓ બનાવતો ખરું? આમાં હું શું કરું? મને શું ફોન કરે છે? રાખ ફોન. તું સાચો દોસ્ત છે મારો, મારી મદદ કર પ્લીઝ. સાચો દોસ્ત? વાહ, પ્રેમમાં હાથે કરી પહેલાં પડો અને પછી ફસાવ એટલે દોસ્તીને સુલીએ ચડાવો. વાહ રે તમારી દોસ્તી. એટલે તું કંઈ નહીં કરે? કરીશ ને. અમદાવાદમાં ભાગેલી તારી પ્રેમિકાને હું અહીં રાજકોટમાં ગોતીશ. જો મળી જશે તો આપી દઈશ, અને તું અમદાવાદમાં ગોત. પણ હા, એક વાત કહી દઉં કે એકવાર ભાગેલા પાછા નહીં ભાગે, એની શું ગેરંટી? અરે એને નથી રહેવું સાથે એટલે ભાગ્યા છે. એટલે તું હવે એને ભૂલીને કંઈક કામમાં ધ્યાન દઈશ તો સારું રહેશે. બાકી તારી મરજી. હેલો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને એક ખાસ વાત જણાવવા માંગુ છું. તમે ઘણીવાર વિચારતા છો કે બધા ઓનલાઈન પૈસા કમાઈ રહ્યા છે તે સાચું છે કે ખોટું છે? તો હા મિત્રો, આ બિલકુલ સાચું છે. રમી નોવેલ એપમાં ગેમ રમીને તમે દરરોજ 500 થી 3000 રૂપિયાની કમાણી કરી શકો છો. હું પણ આ એપમાં ગેમ રમું છું અને તેનાથી મારી આવક વધી રહી છે. આ વિડીયો દ્વારા તમે મારી જીતની ટ્રીક જોશો. આ ગેમમાં અહીં લોગિન કરીને સાઇનઅપ કરતા 41 રૂપિયાનું બોનસ મળશે. હવે હું ગેમ રમવા માટે 500 રૂપિયાનું રિચાર્જ કરું છું. જો તમે 1000નું રિચાર્જ કરશો તો એટલી આવક વધુ થશે. આ એપમાં વિવિધ ગેમ છે, તો ચાલો હું તમને બતાવું કે ડ્રેગન વર્સિસ ટાઈગરમાં ગેમ રમીને કેવી રીતે રોકડ કમાઈ શકો છો. આવો જાણીએ કોણ જીતે છે ગેમ. તમે તમારા સ્ક્રીનની ટોચ પર બે પ્લેઇંગ કાર્ડ જોઈ શકો છો. હવે ચાલો અહીં વાઘ પર 30 રૂપિયા ક્લિક કરવાનો પ્રયાસ કરીએ અને જોઈએ કે શું થાય છે. અરે યાર, હું હારી ગયો. પણ વાંધો નહીં, હું 3-1 સટ્ટાબાજી પદ્ધતિનો ઉપયોગ કરું છું. વાઘ પર બીજો પ્રયાસ કરીએ અને આ વખતે 90 રૂપિયા લગાવીએ. અરે વાહ, હું જીતી ગયો. આ બહુ જ સરળ છે. તમે જોઈ શકો છો 10 મિનિટમાં મેં 700 રૂપિયા જીત્યા અને અંતે મેં બેંકમાં વિડ્રોલ પણ કરી લીધા, જે રીતે મને 1101 રૂપિયા મળ્યા. તો મિત્રો, મેં મારા વિડીયોની બાયોમાં લિંક આપેલી છે, તો તમે ત્યાંથી અત્યારે જ આ એપ ડાઉનલોડ કરો. અને હા, આ ફક્ત મારા સબસ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે. હવે તમે જો વ્યૂનાવ બેંક પદ્ધતિનો ઉપયોગ કરીને આજ માટેનો મારો ઉપાડનો પુરાવો અહીં છે. અહીં કોઈ પણ કમિશન અને ચકાસણી વિના ઝડપી ઉપાડ છે. તો અત્યારે ડાઉનલોડ કરો અને હવે નિહાળો આગળ આપણો વિડીયો. લાગે છે ગુંડા પાછળ પડ્યા હશે. આ દુનિયામાં કોઈ એકલી છોકરીને જીવવા નહીં દે. કોણ છો તમે અને આમ રસ્તામાં ભાગો છો કેમ? ડરો નહીં, મને કહો, મારાથી તમારી કંઈક મદદ થશે તો જરૂર કરીશ. હું એક છોકરાથી ભાગું છું. પ્રેમલા પ્રેમલી? તો ભાગો, આમ આગળ ભાગો, હું નીકળું. ના, પ્રેમલા પ્રેમલી નથી, હું મુસીબતમાં છું, પ્લીઝ મારી મદદ કરો. મારી એની સાથે કાલે સગાઈ હતી. એ મને ગમતા હતા તો મને સગાઈથી કોઈ વાંધો નહોતો. પણ સગાઈ પહેલા જ એને મારા પપ્પા પાસેથી 10 લાખ રૂપિયા માંગ્યા. દહેજ? હા, આટલું જ નહીં, ફ્રીજ, ટીવી, ફોરવ્હીલ અને ઘણું બધું. મને લાગે એમનું હાલતું હોત તો મારા પપ્પાનું જીવ પણ કાઢી લેત. પછી? પછી શું, હું પાછળના રસ્તેથી ભાગી આવી. હવે લઈ લે પૈસા, સગાઈ થાય તો પૈસા મળે ને, મારે કરવી જ નથી એની સાથે સગાઈ. અને મેં પપ્પાને પણ કહી દીધું છે, હું આવી જઈશ થોડા દિવસમાં ઘરે. સારું કર્યું, એવા લોકો સાથે આવું થવું જોઈએ. પણ હવે તમે શું કરશો? કાલે અમદાવાદ હતી, આજે રાજકોટ આવી. આ તો કોઈ ગુંડા પાછળ પડી ગયા, નહીં તો અહીંથી ક્યાંક બીજે. ઓ હલો, તમે એક છોકરી છો, આમ તમારી સાથે શું થઈ શકે છે એનું તમને ભાન પણ છે? કોઈ નજીક તો આવે, લીવર કિડની ફેફસા બધું કાઢી લઈશ.
અને દિલ દિલ નહીં કાઢો. આવા લોકો પાસે દિલ હોય જ નહીં, કેમ કે હોય તો એ આવું કરે જ નહીં. વાત તો તમે 100% સાચી કીધી. ચાલો હવે બેસી જાઓ, હું તમને તમારી મંજિલ સુધી પહોંચવામાં હેલ્પ કરું. નજર અને નિયત બંને સંભાળીને, તને ખબર છે ને કે મારી પાસે ચાકુ છે, અને આટલું જ નહીં મને કરાટે પણ આવડે છે. હું કોઈ મિયાઓ મીંદડી નહીં, સિંહણ છું સિંહણ. એમ છોકરીઓ બિલ્લી જેવી જ હોય, ક્યુટ અને માસૂમ. તું પણ એ જ છો, ક્યુટ બિલ્લી. હવે તે બધા કરતબ બતાવી દીધા હોય તો હું તારો હાથ છોડું ના. જોયું, મેં કીધું ને સિંહણ છું. તારી તો સાચું કહું, તારી સાથે તો કઈ અજાણ્યું લાગતું જ નથી. તને પહેલાથી ઓળખતો હોય ને એવું કોઈ પોતાનું લાગે છે. જો એવું જ હોય તો તમે મને પ્રોમિસ કરો કે તમે મને મારી મંઝિલ સુધી પહોંચવામાં મારી હેલ્પ કરશો. હા બિલકુલ કરીશ, બેસી જા બિલ્લી. તું પણ કઈક કે તારા વિશે. બેચલર, સિંગલ અને ગુજરાતીમાં કહું તો વાંઢો છું. એ મેં એવું નથી પૂછ્યું. ખબર છે, મસ્તી કરું છું. હું રમેશ ચાવડિયા, મારી યુટ્યુબ ચેનલ છે રમેશ ચાવડિયા ઓફિશિયલ, અને હું એઝ અ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર છું. વાવ, હું એક હીરો સાથે છું એમ? ઓ વાહ, કેટલું સારું લાગે છે. અચ્છા, એટલે જ તું થોડો ફિલ્મી છે, પણ બહુ સારો છે. આઈ લાઈક યુ. આટલી જલ્દી? એ મતલબ કે એ સિરિયસ શું થઈ જાય છે? મસ્તી કરું છું. અચ્છા, તારું નામ તો કે? ગીત. યાર, મારું બ્રેકઅપ થઈ ગયું, ગીત મને છોડીને ચાલી ગઈ. શું થયું હીરો, ગાડી કેમ રોકી? તને ભૂખ લાગી હશે ને, ચાલ ત્યાં કંઈક ખાઈ લે પહેલા. હા યાર, થેન્ક યુ. હેલો સની, તે ગીત પાસે કંઈ દહેજની વાત કરી હતી? હા, તને ખબર તો છે મારા પપ્પાની, તો એને કહ્યું હતું, મારે નથી જોતું કંઈ. તારી ગીત મળી ગઈ છે, આજે જ રાજકોટ આવી છે. જવા દેને ભાઈ, એને રહેવું જ નથી મારી સાથે, એટલે ભાગી. વાત તો કરાય ને ભાગે પહેલા, એ કંઈ સમજી જ નહીં ને. હવે તો નસીબમાં હોય તો સામેથી આવે, બાકી તો ભૂલી જઈશ હું એને. ઓકે ભાઈ, ધ્યાન રાખ. કેટલી ક્યુટ છે, સાચે નસીબ નસીબની વાત છે. નહીં તો અમદાવાદથી અહીં રાજકોટ આવવું અને મારી જ બાઈક સામે આવવું, અને અત્યારે અમારું સાથે આવવું, નક્કી ભગવાનની જ કંઈક લીલા છે. રમેશ, ત્યાં શું બેઠો છે? અહીંયા આવ, મસ્ત પાણીપુરી છે. હા આવ્યો. થેન્ક
થેન્ક્સ. ચાલો હવે નીકળીએ. ગીતને કેમ ગોતવી આવડા મોટા રાજકોટમાં? આ પણ ગજબ છે. ભાગ્યા પહેલા એકવાર વાત તો કરવી હતી, કંઈક ઓછું દહેજ લે. દહેજ તો અમારો હક કહેવાય, પણ છોડને, ના આપે તો નથી જોતું. ખાલી ગીત મળી જાય એટલે બસ. તું અહીંયા રે, હું પેટ્રોલ પુરાવી આવું. ના, હું આ રસ્તે આગળ ચાલું, તું આવ ત્યાં સુધી. ઓકે. આટલી બધી દૂર તો ના જાય, દૂર સુધી ક્યાંય નથી. ક્યાં ગઈ? રમેશ! રમેશ! ચૂપ! કોઈને મોઢું દેખાડવા લાયક નહીં છોડું, એના કરતા શાંતિથી કહું છું. પૈસા ઘરેણા જેટલું હોય એટલું આપી દે તો હું તને જવા દઈશ. ચાલ ચાલ કા. ચલ ચલ કાઢ, તારી પાસે જેટલું હોય એટલું બધું કાઢ, નહીં તો અહીંથી જવા નહીં દઉં. અરે આમાં કોને બચાવું, ગીતને કે ગીતથી આ કાકાને? ગીત, આ શું કરે છે તું? રમેશ, આ કાકાએ મને ડરાવી અને મારી પાસેથી પૈસા માંગ્યા. પણ અત્યારે તો તું એની પાસે પૈસા માંગે છે. તને મારા પર વિશ્વાસ નથી? જો આનું ચોર જેવું મોઢું, અને મને જો, હું તો તારી ક્યુટ બિલ્લી છું, મિયાઓ. તને મારા પર વિશ્વાસ નથી? અહીંયા આવ જલ્દી. હા આવ્યો. પ્રેમ કરવાનો સમય છે. મારા હાથમાં ચાકુ છે, જોવો તો ખરી બાપા. ચાલ હવે બધાય પૈસા ભરણા આપી દે. ના, આપી દે ગીત. ના, હું ના આપું. આપે છે કે નહીં તો? એના હાથમાં ચાકુ છે, આપી દે ગીત. ના, હું નહીં આપું. તું એને માર અને ચાકુ લઈ લે. શું જરૂર છે, એના હાથમાં ચાકુ છે. બેટા સિચ્યુએશન તો સમજ, આપી દે. ના, કહું છું આપી દે. ગીત, આ નહોતું કરવાની જરૂર. હવે તું જો રમે.
મને આ જંગલમાં છોડી બે ચાલે ગયા. અરે હું શું બોલું છું, ગુંડો તો સારું થયું ચાલ્યો ગયો, પણ આ રમેશ ને હીરો બનવાની શું જરૂર હતી? અકય એની ચેનલ ની શોર્ટમાં વિચારે છે કે ફાઇટ કરવા ગયો. પેલો ગુંડો કેટલો ખતરનાક લાગતો હતો. ખબર નહોતી કે આ તારી ગર્લફ્રેન્ડ છે, નહીતર હું આવી ભૂલ ના કરત. ગર્લફ્રેન્ડ? એ ગીત ગર્લફ્રેન્ડ નથી મારી. એ ચોર સાંભળ, આ મારી ગર્લફ્રેન્ડ નથી. જોયું મેં. શું એને ગર્લફ્રેન્ડ કહ્યું? તું તમે સ્માઈલ કરી એ જઈએ હવે આજે. એ તું તો રિયલ લાઈફમાં પણ હીરો નીકળ્યો. કેવો માર્યો છે ગુંડાને, મસ્ત હીરો સ્ટાઇલમાં. મજા આવી ગઈ હે ને? તો એમનેમ થોડો હીરો છું, મારે હિરોઈન. એ મસ્તી મસ્તી, ચલ બેસ. આમ ક્યાં સુધી ફરશું? એક કામ કર, મારી ફ્રેન્ડનું ઘર છે નજીકમાં, ત્યાં મને ઉતારી દે, પછી હું મારું જોઈ લઈશ. પાકો? હા હા, પપ્પા સાથે વાત કરી દઈશ કે હું ત્યાં છું થોડા દિવસ, અને પછી ઘરે જતી રહીશ. તારી સાથે બહુ સારું લાગે છે, આવું આજ સુધી કોઈ છોકરી સાથે નથી લાગ્યું એવી ફિલિંગ છે. વધુ તો નથી ખબર, બસ એમ સમજ કે તું સાથે હોય તો મજા આવે છે, અને તું જાસ તો નથી ગમતું. બહુ દુખે છે દિલ, લાઈફ ટાઈમ તારી સાથે રહીશ, તારા સિવાય કોઈ છોકરીને નજરે નહીં જોઉં, બસ તારા એકનો બનીને રહીશ, અને મારા દહેજ પણ નથી જોતું. એ હીરો ડાયલોગ બાજી ના કર, સાથે બેસીશું કે બાઈકમાં? તું તો બહુ વધુ વિચારવા લાગ્યો. આ કઈ તારી ચેનલનું શૂટિંગ નથી ચાલતું. જા હીરો જા, તારે ઘણી હિરોઈન હશે, એને જઈને કે આવું. હું નહીં ફસાવ. પણ ઘડી ઘડી બે ઘડીની પ્રીતડી, અરે રે આપણો સાથ. પણ તમે એ તમે ગયા ને લઈ ગયા મારો જીવડો, અરે રે હવે ક્યારે મળશું કીર્તાર, અરે હવે ક્યારે મળશું કીર્તાર. કેમ ગીત પહેલી મુલાકાતમાં પોતાની લાગી અને છેલ્લે પારકો કરીને ચાલી ગઈ. હેલો ગીત, ફોન કેમ નથી ઉપાડતી તું? મારે તારી સાથે શાંતિથી વાત કરવી છે.
વાત કરવા જેવું તે રાખ્યું શું છે? મને ખબર છે તું દહેજના કારણે ભાગી છો, પણ મારે હવે દહેજ નથી જોતું, બસ તું પાછી આવી જા. તું સાચું બોલે છે? હા, મેં તારા પપ્પા સાથે પણ વાત કરી લીધી છે, બધું બરોબર છે, બસ ખાલી તું આવી જા. હું રાજકોટ છું. ખબર છે મને, મારા એક ફ્રેન્ડે તને ત્યાં જોઈ હતી એટલે હું પણ રાજકોટ આવી ગયો. તું રાજકોટમાં છે? હા, અત્યારે તો હું બીજાના ઘરે છું, કાલે તને મળું રેસકોર્સના ગાર્ડનમાં. ઓકે, પણ તું જલ્દી આવજે, હું તારી ત્યાં રાહ જોઈશ. હેલો ગીત, ક્યાં છે તું? બધાને ગીત નામની છોકરી સાથે જ પ્રેમ થાય છે, બીજા નામ રાખો ને યાર, અહીં દિલમાં ઘા વાગે છે. હા ગીત, દહેજ નહીં માંગુ, તું આવતો ખરી? દહેજ એમ મારાવાળી? હા, આનાવાળી છે? નહીં, આ તો મારાવાળી ગીત છે. તું માની ગઈ? હું બહુ જ ખુશ છું. હે ભગવાન, આ શું છે? એ સની, તારી ગીત તો કોઈ બીજા છોકરા સાથે પ્રેમલા પ્રેમલી કરે છે, જલ્દી આવ એને બેને અલગ કર. દારૂ પીધો છે કે શું? મારી ગીત મારી સાથે જ બેઠી છે અને એ માની ગઈ છે. તારા જેવા દોસ્ત હોય ને તો અમારા બ્રેકઅપ જ થાય. મતલબ આ એની ગીત નથી, પણ આ તો આની ગીત છે. હે ભગવાન, શું તમે પણ પહેલા મળાવો છો અને પછી જુદા કરી નાખો છો? આ જુદાઈ નથી સહન થતી. આજ સુધી પ્રેમથી દૂર રહ્યો, પ્રેમલા પ્રેમલી કરી મજાક બનાવતો હવે પ્રેમની, પણ જ્યારે આજે મને પ્રેમ થયો ને ત્યારે સમજાયું કે કોઈક માટે આપણું દિલ કેટલું રોવે છે. ઓ હીરો, મારી હેલ્પ કરશો? પ્રેમલા પ્રેમલી, સોરી, આગળ ભાગો. ના, પ્રેમલા પ્રેમલી નથી. તો શૈલેષને મેં કહ્યું હું એની સાથે સગાઈ નહીં કરું, કેમ કે મને કોઈ બીજું પસંદ છે, પણ એ સમજવા તૈયાર જ નથી અને જબરદસ્તી મને એની સાથે લઈ જાય છે. પ્લીઝ હેલ્પ કરો. કોઈ બીજું મતલબ હું? હા, હિરોઈને કહી દીધું કે એ આ હીરોની છે, એટલે હવે તો સામે કોઈ પણ આવ્યું ફાઇટિંગ તો થશે. રમેશ ચાવડિયા ફાઇટિંગ. ખરેખર ગીત, પ્રેમ એ જ જિંદગીની મજા છે. જેને મળી જાય એ સૌથી ખુશ, અને જેને ના મળે એ સૌથી દુઃખી. આમાં ના તો જબરદસ્તી થાય કે ના તો ભૂલી શકાય, એટલે જેના નસીબ ભગવાને પ્રેમથી લખ્યા હોય
તો જ એના પ્રેમીને એનાથી પ્રેમ હોય. આજે હું બહુ 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 જ ખુશ છું. મને તારા વિના હવે ગમશે નહીં, જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. મારા તન મન માં તું, દિલની ધડકન માં તું, મારા તન મન માં તું, દિલની ધડકન માં તું, મારા રુદિયા નિરાણ કરી રાખું તને, મારા હૈયા નહીં ચૂકે ઝુલાવું તને.